हेलो स्टूडेंट, धोरण 11 बायोलॉजी सब्जेक्ट में चैप्टर નંબર 5 આપણે કન્ટિન્યુ કરીએ. આપણે આજે જોવાના છે એક દળી બીજની રચના. આપણે આગળ દ્વિદળી બીજની રચના વિશે જોઈ ગયા છે, જે અભ્રૂણપોષી બીજ તરીકે ઓળખાય. હવે એક દળી જે છે એ ભ્રૂણપોષી બીજ તરીકે ઓળખાય છે. કેવી રીતે જોઈએ. સામાન્ય રીતે એક દળીના બીજ ભ્રૂણપોષી છે, પરંતુ ઓર્કિડ જેવા કેટલાકમાં અભ્રૂણપોષી છે. એટલે અહીંયા એક દળી બીજ ભ્રૂણપોષી બીજ કહેવાય, કારણ કે એમાં ભ્રૂણપોષનું નિર્માણ થાય છે. પરંતુ ઓર્કિડ એ એક દળી વનસ્પતિ હોવા છતાં પણ એ અભ્રૂણપોષી છે, એમાં ભ્રૂણપોષનું નિર્માણ થતું નથી. જે રીતે દ્વિદળીમાં એરંડી એ ભ્રૂણપોષી છે દ્વિદળી હોવા છતાં, તે જ રીતે ઓર્કિડ એ એક દળી હોવા છતાં કેવું છે, અભ્રૂણપોષી વનસ્પતિ છે. મકાઈ જેવી ધાન્ય વનસ્પતિઓના બીજમાં બીજાવરણ એ પાતળા અને સામાન્યતઃ ફળની દિવાલ સાથે જોડાયેલા હોય છે. હવે તમે મકાઈ જ્યારે ખાઓ, આપણે જ્યારે મકાઈનો દોડો ખાઈએ તો આપણે જોયું, ખાતા હોઈએ ત્યારે આપણી દાંતમાં પારદર્શક જેવું, અર્ધપારદર્શક જેવી એક પાતળી છાલ જેવી આપણા દાંતમાં ભરાઈ જાય. એ શું છે? એ છે એનું બીજાવરણ, બરાબર, કે જે ફળની દિવાલ સાથે સખત રીતે ચોંટેલું હોય છે. એટલે આપણે એમ નહીં કહી શકીએ કે આ બીજાવરણ છે, એની અંદર ફળ છે ને એ ફલાવરણ સાથે જોડાયેલું છે. પણ આપણે જ્યારે ખાઈએ ત્યારે આપણને ખ્યાલ આવે કે હા, એમાંથી આપણને એક બીજાવરણ નીકળતું દેખાય. એ રીતે એ ફળની દિવાલ સાથે સખત રીતે જોડાયેલું હોય છે. ભ્રૂણપોષ જથ્થામય હોય છે અને ખોરાક સંગ્રહ કરે છે. ભ્રૂણપોષ એ ખોરાકનો સંગ્રહ કરતી એક રચના છે. ભ્રૂણપોષને બહારથી આવૃત કરતું, તેનેથી ભ્રૂણને અલગ કરતું એ પ્રોટીનનું સ્તર આવેલું, જેને સમિતાયા સ્તર કહેવામાં આવે છે. હવે એક દળી બીજની જો રચના જોઈએ આપણને, તો કંઈ આ રીતે આપણને જોવા મળશે. એક દળી બીજ છે એટલે એમાં આપણને બે બીજપત્ર નહીં, પરંતુ એક જ બીજપત્ર જોવા મળે. તો આ જે છે એ સૌથી બહારની તરફ આવેલું એનું બીજાવરણ હશે. આપણે અહીંયા અલગ દોરીએ છીએ, પરંતુ એ એકદમ સખત રીતે ફલાવરણ સાથે જોડાયેલું છે. હવે એની અંદરની તરફ આપણને અહીંયા આ ઉપરનો જે ભાગ છે આટલો, એને કહેવામાં આવશે ભ્રૂણપોષ. શું કહેવામાં આવે આ ભાગને? ભ્રૂણપોષ. એક મિનિટ બતાવો, આ જે ભાગ છે આખો એને કહેવામાં આવે છે ભ્રૂણપોષ. એટલે સંચિત ખોરાક દ્રવ્યનો સંગ્રહ કરવાનું કાર્ય કરે છે. અને તેની ફરતે આપણને શું જોવા મળે? અહીંયા એક સમિતાયા સ્તર, પ્રોટીનનું બનેલું સમિતાયા સ્તર આવેલું હોય છે આટલો ભાગ. ભ્રૂણપોષની ફરતે જ ફક્ત આવેલું હોય છે, હા, પ્રોટીનનું બનેલું સ્તર, જેને સમિતાયા સ્તર, પ્રોટીનનો સંગ્રહ થયેલું હોય આપણે કહી શકીએ, એને સમિતાયા સ્તર તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે ભાગ છે, બરાબર, આ આપણે જોઈએ ને એક એકચ્યુઅલીમાં અહીંયા આને જે છે ને એને વરુથિકા તરીકે ઓળખવામાં આવે. શું કહેવામાં આવે? વરુથિકા, બરાબર. વરુથિકા એટલે શું? એ ઢાલ આકારનું. હવે આપણે રાજા અને સિપાહીઓની વાત કરીએ તો આગળ પહેલાના જમાનામાં આગળ આપણે જોયું કે લડાઈ ને એવું થતી, બરાબર, તો એ લોકો શું કરતા? એક ઢાલ જેવી સાથે લઈને આવતા, કે જેથી કરીને આમ આગળ આપણી એની એ લોકોની સામે મૂકી દે, એટલે તીર ને એવું જે મારે તો એ અટકી જાય, તલવાર મારતા હોય તો એને અટકાવે, બરાબર. એટલે આ શું કરે? રક્ષણનું કાર્ય કરે છે. કેમ અહીંયા રક્ષણનું કાર્ય જરૂરી? કારણ કે આ ભાગમાં જ અહીંયા આપણને ભ્રૂણાગ્ર અને ભ્રૂણમૂળનો ભાગ આવેલો હોય છે. આ ભ્રૂણાગ્ર એટલે અહીંયાથી અંકુરણ થશે, આ બીજ છિદ્ર ખુલશે એટલે અંકુરણ થશે, અને આ પ્રરોહનો ભાગ બહાર નીકળશે, અને અહીંયાથી નીકળશે ભ્રૂણમૂળ, બરાબર. એટલે આ ભાગ ઉપરનો, એમાંથી અગ્રભાગનું નિર્માણ થાય પ્રરોહનું, એટલે એને ભ્રૂણાગ્ર, અને આ ભાગ જે છે એને શું કહેવામાં આવે? ભ્રૂણમૂળ. પણ આ ભ્રૂણાગ્ર અને ભ્રૂણમૂળ જે છે એકદમ નાજુક રચના છે, તો એના માટે એની ફરતે આવેલું હોય છે એને રક્ષણ આપતું એક કવચ, જેને ભ્રૂણાગ્રની ફરતે આવેલું હોય છે એને કહેવામાં આવે છે ભ્રૂણાગ્ર ચોલ, અને ભ્રૂણમૂળની ફરતે આવેલું હોય એને કહેવામાં આવે છે ભ્રૂણમૂળ ચોલ. આ થઈ એક દળી દ્વિજની બીજની રચના. અહીંયા ફરી પાછું એકવાર જોઈ લેવો, આ સૌથી બહારનું જે આવરણ છે એ શું છે? બીજાવરણ, જે ફળની દિવાલ સાથે સખત રીતે ચોંટેલું હશે.
તેની અંદરની તરફ ભ્રૂણપોષનો મોટો ભાગ આવેલો હોય છે જે ખોરાકનો સંગ્રહ કરે. એટલે વિકાસ જ્યારે બીજમાંથી ફલનની ક્રિયા થાય તો એમાં વનસ્પતિના વિકાસમાં સૌથી પહેલાં આ સંચિત ખોરાકનો ઉપયોગ કરવામાં આવે, કારણ કે પહેલે કંઈ એ ખોરાક નહીં બનાવે જાતે, પછી પ્રરોહનો વિકાસ થશે અને પર્ણની રચના થશે, પછીથી એ ખોરાક બનાવીને વિકાસ પામશે. પરંતુ આ અંકુરણની ક્રિયા માટે જે શક્તિ જરૂરી, એ શક્તિ માટે આ ભ્રૂણપોષના ખોરાકનો ઉપયોગ કરે છે. એ ભ્રૂણપોષની ફરતે આવેલું હોય છે પ્રોટીનનું બનેલું એક જાડું સ્તર, જેને સમિતાયા સ્તર કહેવામાં આવે. એ ભ્રૂણપોષની નીચેનો જે ભાગ છે એ વરુથિકા તરીકે ઓળખાય છે, જે કેવો હોય છે, ઢાલ આકારનો હોય છે, રક્ષણ માટેનું. કોનું રક્ષણ કરે તો ભ્રૂણમૂળ અને ભ્રૂણાગ્રનું. એ ભ્રૂણાગ્રમાંથી પ્રરોહની રચના થશે અને ભ્રૂણમૂળમાંથી મૂળની રચના થશે, પ્રાથમિક મૂળ નીકળશે. અને એમને પણ રક્ષણ કરતા આવરણ આવેલા હોય જે ભ્રૂણાગ્રચોલ અને ભ્રૂણમૂળચોલ તરીકે ઓળખાશે. આપણે થિયરી જોઈએ. સમિતાયા સ્તર કહેવામાં આવે છે, સમજ પડી ગઈ સમિતાયા સ્તરમાં. હવે આગળ જોઈએ, ભ્રૂણ નાનો અને ભ્રૂણપોષના એક છેડા પર સ્થિત છે. એટલે વરુથિકાનો જે ભાગ બતાવ્યો એ શું, કયા નામે ઓળખાય છે, ભ્રૂણ. ભ્રૂણપોષના એક છેડા ઉપર એટલે નીચેની તરફ આવેલું હોય છે. તે એક મોટું અને ઢાલ આકારનું બીજપત્ર ધરાવે છે જે વરુથિકા તરીકે ઓળખાય છે. એટલે એનું રક્ષણ કરતું જે કવચ છે આ, બરાબર, એ બીજપત્ર તરીકે ઓળખાશે. આ જે ભ્રૂણ છે આખો, આટલો ભાગ શું કહેવાશે, આ ભ્રૂણપોષ છે, તો આ ભાગ ભ્રૂણ કહેવાશે. અને એ ભ્રૂણનું રક્ષણ કરતું એક રચના જે વરુથિકા તરીકે ઓળખાશે. અને ટૂંકી ધરી સાથે ભ્રૂણાગ્ર તથા ભ્રૂણમૂળ ધરાવે છે. એટલે એના ઉપર એક પાતળી રચના ગયેલી હશે, એની પર ભ્રૂણાગ્ર અને ભ્રૂણમૂળ આવેલા હોય છે. ભ્રૂણાગ્ર અને ભ્રૂણમૂળ આવરણોથી ઢંકાયેલા હોય છે, જેમને અનુક્રમે ભ્રૂણાગ્રચોલ અને ભ્રૂણમૂળચોલ કહે છે. હવે આકૃતિ જુઓ, વધારે ખ્યાલ આવી જશે તમને. જો આપણે આ બીજની વાત કરીએ તો એમાં આપણને આ બીજ છે, ભ્રૂણ છે, બરાબર, એની ફરતે ઢંકાયેલો. આપણે મકાઈના બીજની વાત કરીએ તો આ સૌથી બહારનું જે આવરણ એ બીજાવરણ કહેવાશે. પછી એની અંદર તરફ આવેલું છે ભ્રૂણપોષનું આવરણ, કે જે આપણે ખાઈએ છીએ, ને એની અંદરથી એક વ્હાઈટ કલરનો બીજ જેવું નીકળશે. હવે તમે ધ્યાનથી ખાઈને ત્યારે જોજો, એ ભ્રૂણ છે, બરાબર. અને એને આપણે આ રીતે જો એનો આખી આકૃતિ આ રીતે જોવાની, કે એમાં આ બીજાવરણ અથવા ફળ દિવાલ કહેવામાં આવે, એની અંદર અહીંયા જે છે સમિતાયા સ્તર છે, આખો ભાગ ભ્રૂણાગ્રહનો, આ ભ્રૂણ કહેવાય, એ ભ્રૂણનો વરુથિકાનો ભાગ, એમાં ઉપરની તરફ ભ્રૂણાગ્રહ અને નીચેનું ભ્રૂણમૂળ, ભ્રૂણાગ્રહને આવરતું ભ્રૂણાગ્રચોલ અને ભ્રૂણમૂળને આવરતું ભ્રૂણમૂળચોલ. તો આ થઈ એક દડી બીજની રચના. એક દડી અને દ્વિદળી બીજની રચના જોઈ. હવે આપણે જોવાના છે સપુષ્પી વનસ્પતિઓ જે છે એનું અર્ધપ્રવિધીય વર્ણન. એટલે શું કે સપુષ્પી વનસ્પતિઓનું જો વર્ણન કરવું હોય તો આપણે એના માટે એના લક્ષણો બધા જોવા પડે. એના લક્ષણોમાં શું આવશે, તે બધાની સંજ્ઞા આવશે, સંકેત આપવામાં આવેલા છે જુદા જુદા એના જે લક્ષણો છે એને, એના ભાગોને, જુદા જુદા ભાગોને જુદા જુદા સંકેતો આપવામાં આવ્યા છે. અને એ સંકેતનો ઉપયોગ કરીને આપણે એ પુષ્પ જે છે એ પુષ્પનું પુષ્પસૂત્ર લખી શકીએ અને એની આકૃતિ પણ દોરી શકાય છે. એ કેવી રીતે થાય એના માટે છે અહીંયા, કે સપુષ્પી વનસ્પતિઓનું વર્ણન કરવામાં વિવિધ બાહ્યાકાર લક્ષણોનો ઉપયોગ કરવામાં આવે છે. બાહ્યાકાર લક્ષણોમાં એટલે એના મૂળ પ્રકાંડ, પર્ણ, પુષ્પ જે છે એ બધાની રચનાનો ઉપયોગ કરવામાં આવે. વર્ણન સંક્ષિપ્તમાં, સરળ અને વૈજ્ઞાનિક ભાષામાં તથા ચોક્કસ ક્રમમાં પ્રસ્તુત થવું જોઈએ. સંક્ષિપ્તમાં એટલે ટૂંકમાં, સરળ કે જેથી કરીને સમજાઈ શકે, અને વૈજ્ઞાનિક ભાષામાં, કારણ કે વૈજ્ઞાનિક ભાષાને આધારે એને સંજ્ઞા આપવામાં આવેલી છે, અને ચોક્કસ ક્રમમાં, કયો ક્રમ પહેલાં આવશે, પહેલે મૂળ પ્રકાંડ પર્ણ, પછી પહેલે પુષ્પ લેવાનું, એ બધું પહેલે તો મૂળ જ આવવાનું, બરાબર, મૂળ પ્રકાંડ પર્ણ અને પછી પુષ્પ, એટલે ચોક્કસ ક્રમ આપી દીધેલો છે. એ ક્રમમાં જ એ વનસ્પતિનું વર્ણન આપણે કરવું જોઈએ, એટલે તો જ આપણે સમજી શકીએ સરળતાથી. વનસ્પતિના શરૂઆતના વર્ણનમાં તેની પ્રકૃતિ તથા મૂળ પ્રકાંડ અને પર્ણ જેવા વાનસ્પતિક લક્ષણો અને ત્યારબાદ પુષ્પીય લક્ષણો, પુષ્પવિન્યાસ તથા પુષ્પીય ભાગોનું વર્ણન કરાય છે. સૌથી પહેલાં શું કહેવામાં આવે, વર્ણનમાં તેની પ્રકૃતિ એટલે કયા નિવાસસ્થાનમાં, કયા પ્રકારના વાતાવરણમાં એ જોવા મળે છે આ વનસ્પતિ, એના વિશે જણાવવામાં આવે.
ત્યારબાદ એના મૂળ પ્રકાંડ અને પર્ણ, જે આપણે આગળ જોઈ ગયા છે કે મૂળ કયા પ્રકારનું છે, પ્રકાંડ બરાબર, પર્ણ કેવા આકારના છે, એ બધું જોવામાં આવશે, એનું વર્ણન કરવામાં આવશે. ત્યારબાદ આ એના વાનસ્પતિક લક્ષણો કહેવાશે. ત્યારબાદ પુષ્પીય લક્ષણો, એટલે પુષ્પમાં પુષ્પવિન્યાસ કેવો છે, પુષ્પીય ભાગો એટલે કે એમાં દળચક્ર, વજ્રચક્ર, પુકેસર ચક્ર, સ્ત્રીકેસર ચક્ર, એનું વર્ણન કરવામાં આવે છે. પહેલે કયા નિવાસસ્થાનમાં, ત્યારબાદ મૂળ પ્રકાંડ અને પર્ણ, અને ત્યારબાદ પુષ્પવિન્યાસ, પુષ્પવિન્યાસ કયા પ્રકારનો છે, પછી દળચક્ર, વજ્રચક્ર, પુકેસર ચક્ર, સ્ત્રીકેસર ચક્ર, એમાંથી ફળનું નિર્માણ થાય તો એ ફળ કયા પ્રકારનું છે, ભ્રૂણપોષી કે અભ્રૂણપોષી, બરાબર. પછી તેના આધારે આ વિવિધ ભાગોનું વર્ણન કર્યા પછી પુષ્પચિત્ર અને પુષ્પસૂત્ર પ્રસ્તુત કરવામાં આવે છે. આ બધા ભાગોનું આપણે એનું વર્ણન કરવાનું એના લક્ષણોને આધારે, અને ત્યારબાદ એનું પુષ્પચિત્ર દોરવામાં આવશે, જેને પુષ્પાકૃતિ તરીકે પણ ઓળખવામાં આવે, અને એને પુષ્પસૂત્ર સ્વરૂપે એક સૂત્ર સંજ્ઞા આપી દીધેલી છે બધા જ ભાગોને જુદી જુદી, બરાબર. એના આધારે એક સૂત્ર તૈયાર કરીએ આપણે, અને એને પુષ્પસૂત્ર કહેવામાં આવશે, અને તેના દ્વારા એ વનસ્પતિનું વર્ણન આપણે સંક્ષિપ્તમાં અને વૈજ્ઞાનિક ભાષામાં તથા ચોક્કસ ક્રમમાં કરી શકીએ. આટલું બધું આપણને ખ્યાલ હોય તો જ આપણે પુષ્પસૂત્ર લખી શકીએ. હવે એના માટે, પુષ્પસૂત્ર માટે આપણે કેટલીક સંજ્ઞાઓ આપવામાં આવે, મેં તમને બોલતી રહેતી છું કે સંજ્ઞા આપવામાં આવે. હવે એ સંજ્ઞાઓ વિશે જોવાના છે. પુષ્પાકૃતિ કેટલીક સંજ્ઞાઓ દ્વારા પ્રસ્તુત કરાય છે, જેમ કે પુષ્પસૂત્રમાં નિપત્ર માટે BR, કેપિટલ બી સ્મોલ આર, બરાબર. નિપત્ર જે છે આપણે જોઈ ગયેલા છે, નિપત્ર એ ક્યાં આવે, જે દંડનો ભાગ છે, પુષ્પીય દંડ, એના ભાગ એની નજીકમાં, એની બંને તરફ એક આપણને સોય આકારનું નાનું લીલા કલરનું એક રચના જોવા મળે છે, એને નિપત્ર તરીકે ઓળખીશું. તો એ નિપત્ર જો હાજર હોય તો BR લખવાનું, નહીં હાજર હોય તો BR લખવાની જરૂર નથી. વજ્રચક્ર માટે કે, વજ્રચક્ર એટલે લીલા કલરનું સૌથી બહારની તરફ આવેલું ભાગ, જે શું કરે, કડી અવસ્થામાં પુષ્પનું રક્ષણ કરે. તો વજ્રચક્ર માટે કે સંજ્ઞા આપવામાં આવેલું છે. એટલે આપણે વજ્રચક્ર વિશે લખવું હોય તો આપણે પુષ્પસૂત્રમાં શું લખવાનું, કે, કેટલા છે તો તેની સંખ્યા લખી દેવાની. દળચક્ર માટે શી, પાંખડીઓની સંખ્યા કેટલી છે, જોડાયેલી છે કે જોડાયેલી નથી, એ બધું સી દ્વારા રજૂ થશે. સી લખેલું એટલે શું કહેવાશે, દળચક્ર. પરિપુષ્પક માટે P, પુકેસરને A તરીકે, સ્ત્રીકેસરને G, ઉચ્ચસ્થ બીજાશય હોય તો જીની નીચે અંડરલાઇન કરવાની, જીની નીચે, ઉચ્ચસ્થમાં નીચે આવશે અને અધઃસ્થમાં ઉપરની તરફ લાઇન કરેલી આપણને જોવા મળશે. આ બધા તમારે સંજ્ઞા યાદ રાખવાની છે કે નિપત્ર માટે BR, વજ્રચક્ર માટે K, દળચક્ર માટે C, પરિપુષ્પ હોય તો P, પુકેસર માટે A, સ્ત્રીકેસર માટે G, અને સ્ત્રીકેસરમાં જ બીજાશય ઉચ્ચસ્થ કે અધસ્થ હોય, તો અધસ્થ હોય તો ઉપર અને ઉચ્ચસ્થ હોય તો નીચેની તરફ લાઇન કરવામાં આવે છે. નરપુષ્પ માટે, પુકેસર માટે આપણે જોવું હોય કે નરપુષ્પ જ એ ધરાવે, તો એના માટે, એટલે આપણે જોયું છે ને કે કેટલાક પુષ્પો ફક્ત એક લિંગી હોય, એટલે કેટલાકમાં ફક્ત પુષ્પ પુકેસર જ ધરાવતા હોય, સ્ત્રીકેસર ધરાવતા ન હોય, તો એવા પુષ્પ માટે આ સંજ્ઞા આપવામાં આવે છે. એટલે કે ગોળ રચના છે અને તેની ઉપર તીર દોરવામાં આવે, એટલે કે આ એક માથું છે ને એના ઉપર ટોપી પહેરાવેલ છે, એટલે નર. આ યાદ રાખવા માટેની ટ્રીક છે, હા, કે આ એક પર્સન છે, એનું માથું છે અને એના ઉપર તીર મારેલું છે એટલે કે ટોપી પહેરાવેલી છે, એટલે નર કહેવામાં આવશે. માદા માટેની સંજ્ઞા જોઈએ તો માદા માટે શું છે, આ પર્સન છે અને એને ગળામાં હાર પહેરાવેલો છે, એટલે નીચે પ્લસની સાઇન કરવાની, એટલે માદા પુષ્પ છે એમ કહેવામાં, એમાં ફક્ત સ્ત્રીકેસર જોવા મળશે એ પુષ્પમાં. ઉભયલિંગી એટલે બંને પુકેસર સ્ત્રીકેસર બંને ધરાવતા હોય તો ઉપર ટોપી પણ પહેરાવાની અને ગળામાં માળા પણ પહેરાવાની. પુષ્પ કેવું છે, નિયમિત છે કે અનિયમિત છે, જો નિયમિત પુષ્પ હોય તો પ્લસ કરવાનું રાઉન્ડની અંદર અને અનિયમિત હોય તો પર્સન્ટેજ. આ પ્રકારની સંજ્ઞાઓ જુદા જુદા પુષ્પીય અંગો માટે વાપરવામાં આવે છે અને એને આધારે પુષ્પ સૂત્ર તૈયાર કરવામાં આવે છે. કેવી રીતે થાય જોઈએ, કૌંસની અંદર રહેલી સંખ્યા જોડાણ સૂચવે છે. એટલે શું કે આપણે સી લખ્યું હોય અને એ 5 દલપત્ર ધરાવતું હોય તો એની અંદર આ રીતે લખવાનું કે સી
5 એટલે કૌંસની અંદર 5 એ શું છે કે દલપત્રની સંખ્યા અને કેવું છે તો યુક્ત જોડાયેલું છે અને જો જોડાયેલું ન હોય મુક્ત હોય તો આ રીતે લખવાનું એ જ રીતે કે માટે પણ લખી શકાય બરાબર ખ્યાલ આવતો છે ને એટલે કૌંસની અંદર રહેલી સંખ્યા શું સૂચવે જોડાણ સૂચવે છે જ્યારે પુષ્પના ભાગોની સંજ્ઞા ઉપર લીટી દોરીને સંલગ્નતા સૂચવાય છે સંલગ્નતા એટલે શું આપણે ઘણી વખત જોયું છે શું જોયું કે દલપત્ર એ વજ્રપત્ર સાથે જોડાયેલું હોય પૂંકેસરો એ દલપત્ર સાથે જોડાયેલા હોય તો પૂંકેસર માટેની સંજ્ઞા કઈ છે આપણે અહીંયા લખીએ બરાબર કે ફાઈ છે જોડાયેલા છે સી ફાઈવ છે જોડાયેલા છે એ બે લખીએ આપણે બરાબર તો અહીંયા આપણને બે જોડાયેલા હોય નહીં પણ જોડાયેલા હોય પણ આપણને આ રીતે પુષ્પસૂત્રમાં આ રીતની રચના જોવા મળશે તો આ શું દર્શાવે આ બે ભાગો જે છે એની વચ્ચે સંલગ્નતા દર્શાવે એટલે કે પૂંકેસરો જે છે એ દલપત્ર સાથે જોડાયેલા હોય છે એને સંલગ્નતા કહેવામાં આવે એટલે તે પુષ્પની ભાગોની સંજ્ઞા પર લીટી દોરવામાં આવે જેને સંલગ્નતા કહેવામાં આવે છે પુષ્પાકૃતિ હવે આ પુષ્પસૂત્ર માટે આપણે જોયું હવે પુષ્પ આકૃતિની વાત કરીએ તો પુષ્પાકૃતિ એ પુષ્પના ભાગોની સંખ્યા તેમની ગોઠવણી અને તેઓના એકબીજા સાથેના સંબંધ વિશેની માહિતી પૂરી પાડે છે એના માટે આપણે આકૃતિ જોવી પડશે પણ એ માટે પહેલાં આપણે જોઈ લઈએ શું કે પુષ્પના ભાગોની સંખ્યા આપણે દલચક્ર વજ્રચક્ર કેસર સ્ત્રી કેસર કેટલી સંખ્યામાં છે તે આપણને પુષ્પસૂત્ર પરથી ખબર પડી જાય એટલે આપણે આકૃતિમાં તે રીતે એટલી ભાગો દર્શાવવાના તેમની ગોઠવણી કેવી રીતે ગોઠવાયેલા છે જે રીતે આપણે કલિકાંતર વિન્યાસની વાત કરેલી હતી એ બધી સંજ્ઞાઓનો ઉપયોગ કરીને એમની ગોઠવણી દર્શાવવામાં આવે તેઓના એકબીજા સાથેના સંબંધની માહિતી પૂરી પાડે છે આકૃતિ જોઈએ વધુ ખ્યાલ આવશે તમને આ છે પુષ્પાકૃતિ અને આ છે એની નીચે આપેલું પુષ્પસૂત્ર આ પુષ્પસૂત્ર છે અને આ પુષ્પની આકૃતિ છે નિયમિત પુષ્પ છે ઉભયલિંગી છે એટલે કે નર અને માદા બંને પુષ્પ એકસાથે આપણને જોવા મળશે કે એટલે આપણે શું જોયું વજ્રચક્ર કેવા છે 2+2 સંખ્યામાં 4 છે પણ કેવા છે 4 આ વજ્રપત્ર છે તો 4 એટલે 2 અંદરની તરફ છે અને 2 બહારની તરફ છે પણ જોડાયેલા નથી છૂટા છે છે છૂટા હવે જોઈએ સી એટલે કે દલચક્ર તો દલપત્ર પણ 4 છે પણ આમાં પણ જોડાણ નથી એટલે આ આપણને અંદરની તરફ સૌથી બહારની તરફ વજ્રચક્ર એની અંદર તરફ આ દલચક્ર આવશે આ શું છે 4 દલચક્ર દલપત્ર આપેલા છે હવે પૂંકેસરો છે 2+4 પૂંકેસરો કેટલા છે 6 છે જોડાયેલા નથી તમને કેવી રીતે ગોઠવણી આ પૂંકેસરો બતાવેલા છે આપણે આ 4 છે અને બીજા 2 દલપત્રની નજીક આવેલા છે અને આ શું છે સ્ત્રી કેસર ચક્ર 2 યુક્ત સ્ત્રી કેસરી અને બીજા સય કેવું છે ઉચ્ચસ્થ પ્રકારનું તો આ 2 આપણને સ્ત્રી કેસરમાં 2 બીજા સય જોવા મળશે અને બીજા સય ઉચ્ચસ્થ પ્રકારનું છે એમ અહીંયા કીધું છે એટલે આ થઈ પુષ્પ આકૃતિ અને આ પુષ્પ સૂત્ર આપણને પુષ્પસૂત્ર ખબર હોય તો આપણે પુષ્પ આકૃતિ દોરી શકીએ અથવા પુષ્પાકૃતિ આપી હોય તો આપણને ખબર છે કે સૌથી બહારની તરફ આવે તે વજ્રચક્ર હશે એની અંદરની તરફ જે આવેલું હોય તે એ દલચક્ર હશે પછી પૂકેસર ચક્ર અને સૌથી અંદર સ્ત્રી કેસર ચક્ર એમાં બીજની સંખ્યા આપેલી હશે જે આપણે અહીંયા દર્શાવી શકીએ તો આ રીતે આપણે એક વનસ્પતિનું ટૂંકમાં વર્ણન આપણે આ રીતે કરી શકીએ કે આ વનસ્પતિ કેવી હોય છે તેના તે આપણે આના આધારે ખ્યાલ આવી જાય હવે થિયરી જોઈએ બરાબર બધી માહિતી મળી જાય હવે પુષ્પની સાપેક્ષે માતૃ અક્ષની સ્થિતિ એ પુષ્પાકૃતિના ઉપર ટપકા દ્વારા રજૂ થાય છે માતૃ અક્ષ એટલે કે એ જે માતૃ વનસ્પતિ છે એનો એ માતૃ અક્ષમાંથી જ નિર્માણ પામેલી છે માતૃ અક્ષના જેવી જ સેમ છે માતૃ જેવી જ સેમ છે એને આપણે ટપકા દ્વારા રજૂ કરી શકીએ એટલે જે પણ પુષ્પાકૃતિ દોરો એના ઉપર આપણે ટપકું કરવું જરૂરી છે હવે વજ્રચક્ર દલચક્ર પૂંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર ક્રમિક ચક્રમાં દોરાય છે કે જ્યાં વજ્રચક્ર એ સૌથી બહારની તરફ બરાબર અને સ્ત્રીકેસર ચક્ર સૌથી અંદરની તરફ હોય છે આપણને ખબર છે કે પહેલું વજ્રચક્ર આવશે પછી દલચક્ર પછી પૂંકેસર ચક્ર અને સૌથી અંદર સ્ત્રીકેસર ચક્ર આપણે આકૃતિ જોઈએ એમાં આપણે જોઈ ગયા છે પુષ્પસૂત્ર એ વિવિધ ચક્રના ભાગોની અંદર સંલગ્નતા
અને અભિલગ્નતા પણ દર્શાવે છે. પુષ્પસૂત્ર એ શું દર્શાવે? વિવિધ ચક્રના ભાગોની અંદર એ એકબીજા સાથેનું જોડાણ છે કે નથી, બરાબર એકબીજા સાથે જોડાયેલા છે, કેવી રીતે ગોઠવાયેલા છે એ દર્શાવે છે પુષ્પસૂત્ર. આપણને જે આકૃતિ આપેલી છે એ રાઈ વનસ્પતિની, એટલે રાઈની છે, જેનું પુષ્પ આકૃતિ અને પુષ્પસૂત્ર આપણે રજૂ કરેલ છે, કે જેનું કુળ છે બ્રાસિકેસી. એટલે રાઈ, આપણે જે આકૃતિ જોઈ છે ફરી એકવાર જોઈ લે. આ જે આકૃતિ છે એ રાઈના પુષ્પની છે, એનું પુષ્પસૂત્ર અને પુષ્પ આકૃતિ અને માતૃ અક્ષ દર્શાવેલો છે. એટલે મોટા ભાગે જે પુષ્પસૂત્ર પુષ્પ આકૃતિ દોરીએ એના ઉપર માતૃ અક્ષ દર્શાવવું જરૂરી છે. થેન્ક યુ.